અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી ધારાસભ્ય સુનિલ ગામિતે કર્યો હતો ત્રણે નેતાઓએ સત્યાગ્રહ છાવડીમાં રબારી ભડવા ચાનલ સમાજને આદિવાસી તરીકેના અપાયેલા ખોટા પ્રમાણપત્ર રદ કરવાની માંગણી કરી છે જો આમ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરાશે અને વિધાનસભા ઘેરાવ સુધીના કાર્યક્રમ અપાશે તેવી ચીમકી આદિવાસી બચાવ સમિતિના અગ્રણીઓએ આપી છે હાલ આંદોલન કરી રહેલા આદિવાસી આંદોલનકારીઓને ટેકો આપવા માટે રવિવારે બ્રહ્માથી અશ્વિન કોટવાલની આગેવાનીમાં સિત્તેર વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવડી ખાતે નીકળવાના હતા પણ તેમની હિંમતનગર પાસેથી જ અટકાયત કરાઈ હતી અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે સરકારે જાહેર કાર્યક્રમમાં રબારી ભડવાડ ચાણર સમાજને આદિવાસી તરીકે માન્ય કરતા પ્રમાણપત્ર આપ્યા હતા જે સદંતર ખોટા છે અને સરકાર તેને રદ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ન ભરે ત્યાં સુધી આંદોલન ચાલશે ઓગણીસો છપ્પનમાં ગીર બળદાના નેસમાં આવતા રબારી ભડવા ચાણલ સમાજના ચારસો એસી પરિવારોને આદિવાસી ગણાયા હતા તેમ અશ્વિન કોટવાલનું કહેવું છે જોકે સરકારે આ ત્રણેય સમાજના અન્ય પરિવારો પણ આદિવાસી ગણતા તેઓ હવે સરકારી નોકરીઓમાં છે તેઓ હજુ એ આદિવાસી હોવાનો દાવો કરે છે જોકે આ ત્રણેય સમાજ ઓબીસી માં પણ છે આથી મૂળ આદિવાસીઓ તેમનો વિરોધ કરી છે ઉમંગ રાવલ સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગ ન્યુઝ ગાંધીનગર